સુરત ડુમસ રોડ એસવીઆર સર્કલ સામે આવેલ વીરભદ્ર કોમ્પ્લેક્સની દુકાન ભાડે રાખનારે આપેલ ડિપોઝિટ અને 3 મહિનાનું ભાડું લઈ લીધા બાદ દુકાન કે રૂપિયાનો આપી ઠગાઈ આચરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નાનપુરા ટીમલિયાવાડ ખાતે આવેલ કદમપલ્લી સોસાયટીમાં રહેતા હિતેન્દ્ર ગજ્જરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓએ એસવીઆર સર્કલ પાસે આવેલ વીરભદ્ર કોમ્પ્લેક્સના ગાઉન ફોનની દુકાન ભાડે રાખી હતી, જેના અવેજમાં ડિપોઝિટ પેટે કનૈયાલાલ શાહ, પુષ્પાબેન કનૈયાલ શાહ અને તેજપાલ શાહને 21 લાખ રૂપિયા તથા 3 માસના એડવાન્સ ભાડા પેટે 12,76,000 મળી કુલ રૂપિયા 33,76,000 થી વધુ આપ્યા હતા. જો કે તેમ છતાં દુકાન કે રૂપિયા પરત ન આપી ઠગાઈ આચરી હતી. હાલ તો બનાવ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ સુરત.